टुडे इज अ फर्स्ट लेक्चर ऑफ क्वांटम केमिस्ट्री बराबर क्वांटम मिकेनिक्स ए यूनिट है आज आप स्टार्ट करिए आज फर्स्ट लेक्चर है क्वांटम मिकेनिक्स आज फर्स्ट लेक्चर है देट इज यूनिट नंबर टू पेपर 308 टीवाई बी एस सी केमिस्ट्री सेमेस्टर सिक्स पेपर 308 यूनिट नंबर टू क्वांटम मिकेनिक्स। हम क्वांटम मिकेनिक्स एटले तरंग यंत्रशास्त्र तरंग यंत्रशास्त्र वास्तव में शू है एनु इंट्रोडक्टरी पार्ट जो एना पछी आपणे छे आगळ वधीए बराबर। एक्चुअल में जे तरंग यंत्रशास्त्र शू है ये आपणे खास समझवानुं छे अने एना आधारे पछी जुदा जुदा एना जे एप्लिकेशन पार्ट छे एनो स्टडी करवानो छे। तो क्वांटम मिकेनिक्स एक क्वांटम एटले एक शब्द क्वांटम ए रसायनशास्त्र साथ संकळायेलो एक एवो शब्द छे जे नाना कण अथवा परमाणु अथवा माइक्रो पार्टिकल्स एनी गति उपरनुं एक विज्ञान दर्शावतो शब्द छे। क्वांटम मिकेनिक्स के क्वांटम रसायण ए एक नाना कण माइक्रो पार्टिकल्स नी गति विषेनो अभ्यास दर्शावतो एक विज्ञान छे। आ अभ्यास एटला माटे अगत्यनो छे कारण के एनाथी आपणे एप्लिकेशन कई कई छे तो कि तेनाथी परमाणु के अणुना भौतिक रासायणिक गुणधर्मों जेवा के तेना बंधारणीय वर्णपटीय वर्तुणक तेओनी प्रक्रियाओ पण सूक्ष्म कणों जेवा के इलेक्ट्रॉन प्रोटोननी गतिना संदर्भ में समझावी शकाय। एटले आ बधीज विविध प्रक्रियाओ जे प्रोटोन इलेक्ट्रॉन आधारे जे समझावी शकाय साथे साथे एमनुं बंधारणीय वर्णपट ए बधुज एनुं वर्तुणक केवी रहेशे जे ते स्पेक्ट्रामां ये बधी वस्तु छे ये क्वांटम मिकेनिक्स थी शक्य बने एटले एनी खूब ज अगत्यनी एप्लिकेशन छे। यंत्रशास्त्रनी मददथी इलेक्ट्रॉन जेवा नाना कणनुं स्थान नक्की करी शको तमे इलेक्ट्रॉन कई जग्याए आवेला छे वेगमान वगैरे जेवा डायनेमिक गुणधर्मो समजावी शकाय। क्लासिकल मिकेनिक्स जेने शास्त्रीय यंत्रशास्त्र कहेवाय जे कणना गुणधर्मना मूल्यो पर कोईपण जातनो अंकुश मूकतो नथी खास ध्यान रखिए परमाणु और अणुओनी प्रणालीओना प्रयोग पर एवं ख्याल आयो प्रेक्टिकल पर एवं ख्याल आयो जुदा जुदा एटम्स और मॉलिक्यूल्स जे सीस्टम है प्रेक्टिकली प्रयोग करता एवं ख्याल आयो अमने के परमाणु में केन्द्रनी आसपास फरता इलेक्ट्रॉन पास शक्तिना अलगन ने जेने डिस्क्रिनेट्स कहवाई एने अपने क्वांटाइजेशन कहवाय એને ક્વોન્ટાઇઝેશન કહે છે। ક્વોન્ટાઇઝેશન એટલે શું તો કે જે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન હોય એની પાસે જે શક્તિ છે એ શક્તિના અલગનને અલગન એટલે ડિસ્ક્રિનેટ છૂટું પાડવું બરાબર એ અલગનને આપણે ક્વોન્ટાઇઝેશન કહીએ છીએ। ડિસ્ક્રિનેટ પાર્ટ ઓફ એનર્જી કોની એનર્જી તો કે ઇલેક્ટ્રોનની એનર્જી કેન્દ્રની આસપાસ ફરતા ઇલેક્ટ્રોનની શક્તિ। અને આ સમજાવવા માટે નવી પ્રણાલીને વિકસાવવી જરૂરી બની અને એ સમજ પ્રણાલી એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર બરાબર ક્વોન્ટમ મિકેનિક્સ। હવે કેટલાક વૈજ્ઞાનિકોનો આમાં જે રોલ છે એ ખાસ જોઈ લઈએ। એમાં ખાસ અગત્યના જે વૈજ્ઞાનિકમાં મેક્સ પ્લાન્ક એમસીક્યુ માટે અગત્યનું બરાબર આ વૈજ્ઞાનિકના નામ સાથે પૂછી શકે। મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે ગરમ પદાર્થમાંથી નીકળતા વિકિરણોનો હિસાબ તો જ આપી શકાય કે જો આપણે ધારીએ કે દ્રવ્ય શક્તિનું શોષણ અને ઉત્સર્જન શક્તિના પેકેટ એટલે કે ક્વોન્ટામાં કરે છે। જો આને ક્વોન્ટાની વાત સૌ પ્રથમ મેક્સ પ્લાન્કે કહી દી કે પદાર્થમાંથી કોઈ વિકિરણનું ઉત્સર્જન થતું હોય અથવા તો શોષણ થતું હોય તો એનો હિસાબ અથવા તો એનું જે એ વિકિરણ ક્યાંથી આવે છે એ તમે તો જ સમજાવી શકો। એના માટે જે શક્તિ છે એને એક પેકેટ બંચ સ્વરૂપમાં લીધી એ બંચને નામ આપ્યું ક્વોન્ટા। ત્યારબાદ આ રીતે ક્વોન્ટમવાદનો ઉદ્ભવ થયો અને ત્યાર પછી આઈન્સ્ટાઈનને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી। ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે જે ધાતુની સપાટીમાંથી આપમેળે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ બરાબર। એ ફોટો ઇલેક્ટ્રિક અસર આઈન્સ્ટાઈને સમજાવી અને એની શોધખોળ કરી અને પ્લાન્કનો જે આ સિદ્ધાંત છે એ સિદ્ધાંતના એને જે છે સપોર્ટિંગ પુરાવો આપ્યો બરાબર અને ટેકો આપ્યો એટલે આઈન્સ્ટાઈને પણ ક્વોન્ટા સમજાવ્યો અને આઈન્સ્ટાઈને જણાવ્યું કે પ્રકાશમાંથી જે ફેંકાતી જે કંઈ એનર્જી છે અથવા તો પ્રકાશ
ફેંકતી કેટલીક ધાતુઓની સપાટીમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન, આને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય. ધાતુમાંથી, ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું, પ્રકાશ આપો તમે એટલે ધાતુ છે એ ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે, જે ઘટનાને આપણે કહીએ છીએ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. આ ઘટના પ્રકાશના કોન્ટીકરણના દ્વારા જ સમજાવી શકાય. અને કોન્ટીકરણ એટલે કોન્ટા, કોન્ટા એટલે બંચ, બરાબર. અહીંયા જે વાત કરીએ છીએ બંચની વાત કરીએ છીએ, જે શક્તિ છે એ બંચ સ્વરૂપમાં, પેકેટ સ્વરૂપમાં એ હોય, એને આપણે કોન્ટા કહીએ છીએ. કોન્ટા એટલે કોન્ટીકરણથીને જ તમે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકો. ત્યારબાદ જીએન લેવિસ નામના વૈજ્ઞાનિકે પ્રકાશના નાના પેકેટને ફોટોન તરીકે ઓળખાવ્યો. જુઓ, પ્રકાશનું જે નાનું પેકેટ છે, નાનું બંચ, એને ફોટોન તરીકે ઓળખાવ્યો. અને ત્યાર પછી ડી બ્રોગલીએ કથન આપ્યું. ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનિક ગતિને તરંગ સાથે સાંકળી અને મેક્સ પ્લાન્કે ઇલેક્ટ્રોનને કણ સાથે સરખાવ્યું. આ રીતે જો ડ્યુઅલ નેચર, કે આપણે કહીએ છીએ ને કે લાઇટનો દ્વૈત પ્રકૃતિ ધરાવે છે, ડ્યુઅલ નેચર છે, તમે ટ્વેલ્થમાં પણ ભણી ગયા છો. આ લાઇટના બે નેચર કયા? તો કે એક તરંગ અને બીજું પાર્ટિકલ, જેને આપણે કહીએ પાર્ટિકલ એટલે કણ સ્વરૂપ, અને બીજું આવે તરંગ સ્વરૂપ. આ દરેક, આ બંને નેચર કયા વૈજ્ઞાનિકે સમજાવ્યા? તો તરંગની વાત કરનાર વૈજ્ઞાનિક ડી બ્રોગલી અને મેક્સ પ્લાન્કે કયું સ્વરૂપ સમજાયું? કણ સ્વરૂપ. કેટલીક ઘટનાઓ એવી છે કે જેને તમે તરંગ સ્વરૂપથી સમજાવી શકો, કેટલીક ઘટનાઓ એવી છે કે જેને સમજાવવા માટે કણ સ્વરૂપની જરૂર પડે. દાખલા તરીકે વ્યતિકરણ, વિવર્તન જેવી ઘટનાઓ છે એ તરંગ સ્વરૂપથી સમજાવી શકાય. જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર છે, બ્લેક બોડી રેડિયેશન પ્રોબ્લેમ છે, આ બધી સમજાવવા કણ સ્વરૂપ જરૂરી છે. એટલે આમ બંને સ્વરૂપ દર્શાવ્યા, જેને દ્વૈત પ્રકૃતિ કહેવાય, લાઇટની ડ્યુઅલ નેચર કહેવાય. એટલે વૈજ્ઞાનિકે પ્રકાશના નાના પેકેટને ફોટોન તરીકે ઓળખાવ્યા, અને ડી બ્રોગલીએ ઇલેક્ટ્રોનિક ગતિને તરંગ સાથે સાંકળી, જ્યારે મેક્સ પ્લાન્કે ઇલેક્ટ્રોનને કણ સાથે સરખાવ્યો. ડી બ્રોગલીએ તરંગ તરીકે વર્ણવ્યો. ત્યારબાદ હાઇઝનબર્ગે આ કણ અને તરંગ એની લાક્ષણિકતાઓ વચ્ચેનો સંબંધ સ્થાપ્યો અને નવું સમીકરણ ઉપજાવ્યું, જે સમીકરણ લગભગ આ જ સમયે શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે તરંગ યંત્રશાસ્ત્રમાં વેવ મિકેનિક્સ દ્વારા પરમાણુના ગુણધર્મો સમજાવવાનું શરૂ કર્યું હતું. એના કારણે પરમાણુ વર્ણપટ અને પરમાણુ બંધારણ સમજાવવા ઘણી મદદ થઈ. અને આમ હાઇઝનબર્ગ દ્વારા મેટ્રાઇસ ખ્યાલ અને શ્રોડિંજરના વિકલન ગણિતના, મેટ્રાઇસ એટલે મેટ્રિક્સની વાત કરી છે, હાઇઝનબર્ગ દ્વારા મેટ્રાઇસ ખ્યાલ અને શ્રોડિંજરના વિકલન ગણિતને કારણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો પાયો નખાણો. આ એને એક હિસ્ટ્રી થઈ, બેકગ્રાઉન્ડ જે વાત થઈ, બરાબર. અને તમે એફઆઈ બીએસસીમાં પણ ભણી ગયા છો, આ વસ્તુ તમારા માટે નવું નથી. કદાચ એફઆઈ બીએસસીમાં તમારી બેચમાં ફર્સ્ટ ઇયરમાં હું તમને કરાવતો તો આઈગન વેલ્યુ છે, આઈગન ફંક્શન છે, લગભગ મેં એક બેચમાં લીધું હતું, મે બી તમારી બેચ હોઈ શકે અથવા બીજી હોઈ શકે. એટલે આ ક્વોન્ટમ મિકેનિક્સ ફર્સ્ટ ઇયરમાં તમે ઓલરેડી બેઝિક ઇન્ટ્રોડક્શન પાર્ટ એક ચેપ્ટર આવે છે, ટીવાયમાં વિસ્તૃત આવે છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની મદદથી હવે આપણે જે છે એ પરમાણુનું બંધારણ અને વર્ણપટ આ બે વસ્તુ સમજાવી શકીએ. આ બંને એપ્લિકેશન છે એ ખૂબ જ અગત્યની. હવે આપણે છે આગળ વાત કરીએ, બરાબર. આ એનું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ થયો. હવે તરંગ યંત્રશાસ્ત્ર છે એની મદદથી આ બે સિવાય બીજી કઈ કઈ એપ્લિકેશન આવે? તો કે ત્રીજી એપ્લિકેશન તરીકે અહીંયા સહસંયોજક બંધો એ પણ નક્કી કરી શકો. સહસંયોજક બંધનો આની એપ્લિકેશન છે. ચોથું, રાસાયણિક પ્રક્રિયાઓની ક્રિયાવિધિ. રાસાયણિક પ્રક્રિયાઓની ક્રિયાવિધિ મિકેનિઝમ, મિકેનિઝમ તમે સમજાવી શકો, બરાબર. રાસાયણિક પ્રક્રિયાઓની ક્રિયાવિધિ સમજાવી શકો. પાંચમી એપ્લિકેશન, ચુંબકીય ગુણધર્મ સમજાવી શકો. ડાયમેગ્નેટિક છે કે પેરામેગ્નેટિક છે, બરાબર, ચુંબકીય ગુણધર્મો. છઠ્ઠી અગત્યની એપ્લિકેશન છે સ્ટીરિયો કેમિસ્ટ્રી, અવકાશ રસાયણની ચર્ચા કરી શકો. અને સાતમી છે અર્ધવાહકતા, સેમી કન્ડક્ટર, બરાબર. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એનો ઉપયોગ કરી અને આ બધી જ વસ્તુ છે આપણે સમજાવી શકીએ. બટ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એક મોડેલ છે જેને આપણે સંપૂર્ણપણે સમજી શકતા નથી.
એવું એક શાસ્ત્ર છે કે જે કેટલીક ધારણાઓ સાથે રચાયેલું છે, બરાબર, એક એજપ્શન સાથે સંકળાયેલું છે, પરફેક્ટ નથી. ક્વોન્ટમ એટલે એ એક ગાણિતિક કેલ્ક્યુલેશન બેઝ આખી એપ્લિકેશન છે, અને એક પૂર્વ ધારણાઓના આધારે સંકળાયેલું વિજ્ઞાન છે. પાયા, જેના પાયામાં સામાન્ય રીતે ભૌતિકશાસ્ત્રમાં આનો કોઈ એવો બેઝ નથી. એટલે ફિઝિક્સમાં પણ આ સબ્જેક્ટ આવે છે અને કેમેસ્ટ્રીમાં પણ આવે છે, પરંતુ અને મેથ્સમાં પણ ક્વોન્ટમ ભણતા હોય, પરંતુ તે દ્રવ્યની પ્રાયોગિક વર્તણૂકનું એક અનુમાપન કરવામાં સફળ થયું છે, એટલા માટે આપણે છે આનો અભ્યાસ કરીએ છીએ. તો અહીંયા સુધીનું આ એની એપ્લિકેશન થઈ. પરમાણુનું બંધારણ નક્કી કરી શકો, વર્ણપટો સમજાવી શકો, સહસંયોજક બંધનો સમજાવી શકો, રાસાયણિક પ્રક્રિયાઓની ક્રિયાવિધિ સમજાવી શકો, ચુંબકીય ગુણધર્મ તેમજ અવકાશ રસાયણશાસ્ત્ર અને અર્ધવાહકતા છે આ વગેરે વસ્તુ તમે ક્વોન્ટમ મિકેનિક્સથી સમજાવી શકો, બરાબર. આ જે છે એની એપ્લિકેશન થઈ. એવો MCQ પૂછે કે નીચેનામાંથી કઈ એપ્લિકેશન અથવા તો કયો ઉપયોગ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો છે અથવા તો તરંગ યંત્રશાસ્ત્રનો, તો તમને આપેલા બધા જ પણ હોઈ શકે અથવા તો આ સાતમાંથી કોઈ પણ એક પૂછી શકે, આ ધ્યાનમાં રાખવાનું. વૈજ્ઞાનિકોના નામ સાથે કથન પૂછે કે ભાઈ કણ સ્વરૂપની વાત કોને કરી, તો મેક્સ પ્લાન્કે. તરંગ સ્વરૂપની વાત કોને કરી ઇલેક્ટ્રોનના, તો એના માટે ડી બ્રોગલી લખવું પડે તમારે, બરાબર. એ જ રીતે મેક્સ પ્લાન્ક અને જે પાયામાં આ શ્રોડિંજર તરંગ સમીકરણનો ખ્યાલ ક્યારથી આવ્યો, તો એના વિશે તમને પૂછે તો એ પણ ખ્યાલ આવવો જોઈએ કે શ્રોડિંજર તરંગ સમીકરણ એ હાઇઝનબર્ગ જ્યારે કણ અને તરંગની લાક્ષણિકતા વચ્ચે સંબંધ સ્થાપિત કરતો હતો એ સમયે જ, એને વાઇઝનબર્ગે જ્યારે એક સમીકરણ વિકસાવ્યું એ જ સમયે ખાસ અગત્યનો ખ્યાલ, એટલે કે તરંગ અને એનો ખ્યાલ આવી ગયો, બરાબર. તરંગ અને કણ સ્વરૂપ વખતે ત્યારે શ્રોડિંજરે જે છે એ પોતાનું એક સમીકરણ વિકસાવ્યું. આ જ રીતે તમને પૂછી શકે કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું, તો કે ધાતુની સપાટીમાંથી આપમેળે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું. ફોટો ઇલેક્ટ્રિક અસર કોને સમજાવી, તો આઇન્સ્ટાઈને, બરાબર. એટલે આ રીતે વૈજ્ઞાનિકના નામ સાથે તમને પૂછી શકે, બરાબર. એટલે ખાસ અગત્યનું અહીંયા વાત કરીએ તો આ બધી જ વસ્તુ છે જે જુદી જુદી મેં તમને જે અત્યારે વાત કરી એ બધું તમને ત્યાં MCQમાં પૂછી શકે. એટલે ખાસ અહીંયા મારે તમને કહેવાનું એક જ વસ્તુ છે કે અહીંયા જે MCQ બેકગ્રાઉન્ડની જો વાત કરીએ તો એ MCQમાં વૈજ્ઞાનિકનું નામ, પછી ક્વોન્ટમ મિકેનિક્સની હિસ્ટ્રી જે છે, અને સાથે સાથે એની એપ્લિકેશન પાર્ટ, જે સાત એપ્લિકેશન લખી છે એમાંથી તમને કોઈ પણ એપ્લિકેશન છે આ સ્વરૂપમાં પૂછી શકે. હવે આપણે અગત્યનો સેકન્ડ ટોપિક જોઈએ. હવે અહીંથી જે ક્વોન્ટમ મિકેનિક્સ છે એના એકચ્યુઅલ ટોપિક સ્ટાર્ટ થશે. એમાં તરંગ વિધેય સાઈ, સાઈનો વર્ગ જેને આપણે સાઈ સ્ક્વેર અને સાઈ સ્ટાર એનું કોન્જ્યુગેશન ફોર્મ, આનું અર્થઘટન મિનિંગ, આ ખૂબ જ અગત્યનો MCQ માટે આપણો પોઈન્ટ. સાઈ, સાઈ સ્ક્વેર અને સાઈ સ્ટાર. હવે તરંગ વિધેય સાઈ જે છે ને એનું કોઈ ભૌતિક અર્થઘટન નથી. પહેલા આપણે સાઈની વાત કરી દઈ. તરંગ વિધેય સાઈનું કોઈ ભૌતિક અર્થઘટન નથી. આ વાક્ય પકડી રાખજો, MCQમાં બેઠા આવે. સાઈ એ ત્રિપરિમાણીય પ્રણાલીમાં સમતલ્ય તરંગ વિધેય છે, પ્લેનર, એ થ્રી ડાયમેન્શનલ અરેન્જમેન્ટ છે, એમાં એક વેવ ફંક્શન છે. સાઈ એ ત્રિપરિમાણીય પ્રણાલીમાં સમતલ્ય તરંગ વિધેય છે. ત્રિપરિમાણીય પ્રણાલીમાં એક સમતલ્ય તરંગ વિધેય છે. બરોબર, સાઈનું કોઈ ભૌતિક અર્થઘટન નથી. એક સાઈ એ ત્રિપરિમાણીય પ્રણાલીમાં એક સમતલ્ય તરંગ વિધેય છે.
टूल बार ने हाइड कर दीजिए जो थी जाए तो ओके एनीवे। त्यार बाद प्रकाश ना संदर्भ में जेम कोई एक जगह प्रकाश की तीव्रता वधु होय तो ते जगह ने वधु फोटोन ते जगह वधु फोटोन पड़े छे एम कही शकाय। अने जो कोई एक विभाग में प्रकाश ना तरंग की ऊंचाई साई होय अने जो साई की किंमत मोटी होय तो एम कही शकाय के ते विभाग में वधु फोटोन होवानी शक्यता छे। एटले आपणे साई माटे अगत्यनुं कंक्लूजन जो आवशे के प्रकाशना संदर्भ में बात करिए तो कोई एक जगह प्रकाशनी तीव्रता वधु छे। सपोज साई एक समतल्य तरंग विधेय छे। बीजो अगत्यनी वात करिए तो साई नो कोई भौतिक अर्थघटन नथी। हवे कोई एक जगह अवकाश में कोई एक जगह प्रकाशनी अथवा तो लाइट नी इंटेंसिटी प्रकाश नी तीव्रता वधु होय तो आपणे शुं कही शकीए। लाइट नी इंटेंसिटी वधु होय तो आपणे एवुं कही शकीए कि ते जग्याए वधु फोटोन उत्पन्न थता हशे अथवा ते जग्याए वधु फोटोन पड़े छे तो ते जग्याए वधु फोटोन पड़े छे आवुं आपणे कही शकीए। फोटोन जेटला वधारे कारण के लाइटनुं स्वरूप एक बंचमां पड़तुं होय त्यां एटले अहीं वधारे प्रकाशनी तीव्रता होय एटले आपणे एवुं कही शकीए कि त्यां वधु फोटोन पड़ता हशे। જ્યાં પ્રકાશ અંજવાળું લાઇટની તીવ્રતા વધારે હોય જ્યાં વધારે એકદમ લાઇટ દેખાતું હોય ત્યાં વધુ ફોટોન પડતા હશે જગ્યાએ આપણે એવું કહી શકીએ। અને ઓછું લાઇટ હોય ઓછી ઇન્ટેન્સિટી હોય ત્યાં આપણે એવું કહી શકીએ કે ત્યાં ઓછા ફોટોન પડતા હશે। કોઈ એક વિભાગમાં પ્રકાશના તરંગની ઊંચાઈ સાય હોય ધારો કે કોઈ એક વિભાગમાં એક ભાગમાં પ્રકાશના તરંગની ઊંચાઈ સાઈ હોય અને જો સાઈની કિંમત મોટી હોય તો એમ કહી શકાય કે વિભાગમાં વધુ ફોટોન હોવાની શક્યતા છે એટલે સાઈ ફોટોન હોવાની શક્યતા દર્શાવે તો એમ કહી શકાય તો આપણે એમ કહી શકીએ કે તે વિભાગમાં વધુ ફોટોન હોવાની શક્યતા છે એટલે મોર સાઈ બરાબર મોર નંબર ઓફ ફોટોન આ એક કન્કલુઝન આવ્યું બરાબર સાઈ વેલ્યુ ઇઝ ઇન્ક્રીઝીસ નંબર ઓફ ફોટોન ઇઝ પોસિબિલિટી ઓફ ગેટિંગ નંબર ઓફ ફોટોન ઇઝ ઇન્ક્રીઝીસ વધુ ફોટોન્સ હશે નંબર ઓફ ફોટોન્સ આર મોર સાઈ વેલ્યુ જો વધારે હોય तो फोटोन्स की संख्या पण त्यां वधारे होय आ याद राखो साई इंक्रीज थाय तो नंबर ऑफ फोटोन पण इंक्रीज थाय आ वात थई साई नी। हवे जो इलेक्ट्रॉन माटेना तरंग समीकरणनो उकेल साई लईए आपणे तो इलेक्ट्रॉन माटेना તરંગ સમીકરણનો જો ઇલેક્ટ્રોન માટેના તરંગ સમીકરણનો ઉકેલ સાઈ લઈએ ઇલેક્ટ્રોન માટેના તરંગ સમીકરણનો ઉકેલ સાઈ એક્સ હોય અને જો સાઈની
साईनी अथवा तो साई साची किंमत धारण करतु हो, जो साई साची किंमत धारण करतु हो, रियल वेल्यू। અને જો સાઈ સાચી કિંમત ધારણ કરતું હોય, જો સમીકરણનો ઉકેલ આપણે સાઈ એક્સ લીધો અને સાઈ જે છે એક સાચી કિંમત ધારણ કરતું હોય, તો એક કેસમાં સાઈ સાચી કિંમત ધારણ કરતું હોય તો તે ઇલેક્ટ્રોન એક્સ પ્લસ ડીએક્સ નું વિકલન છે, એક્સ પ્લસ ડીએક્સ ની સીમામાં હશે એવું કહી શકાય। બરોબર, એક્સ પ્લસ ડીએક્સ અને તેનું મૂલ્ય સાઈ સ્ક્વેર ડીએક્સ દ્વારા દર્શાવાય। આમ બીજા શબ્દમાં કહીએ તો ડીએક્સ કદમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એટલે સાઈ સ્ક્વેર, ડીએક્સ જેટલા વિસ્તારમાં, બરોબર, ડીએક્સ કદમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એટલે આપણે એને નામ આપ્યું સાઈ સ્ક્વેર। સાઈ સ્ક્વેરનું અર્થઘટન પૂછે તો એ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે, ખાસ ધ્યાન રાખજો। સાઈ સ્ક્વેર એ જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે, ડીએક્સ કદમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, પોસિબિલિટી ટુ ગેટિંગ ઇલેક્ટ્રોન ઇન એ ડીએક્સ વોલ્યુમ, બરોબર, સંભાવના ને સાઈ સ્ક્વેર વડે દર્શાવાય। આમ સાઈ સ્ક્વેર વિશે તમને પૂછે તો એનું અર્થઘટન પણ ખ્યાલ આવી જવો જોઈએ। આગળ આપણે સાઈની વાત કરી હતી, અહીંયા સાઈ સ્ક્વેરની વાત કરી હતી, બરોબર। સાઈ સ્ક્વેર છે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે। હવે તરંગ વિધેય સાઈ નીચેની શરતોનું પાલન કરતો હોવું જોઈએ, આ ચાર શરત પણ એમસીક્યુમાં પૂછે, કઈ કઈ ચાર શરત? તો આપણે સાઈની વાત કરીએ, તરંગ વિધેય સાઈ નીચેની શરતોનું પાલન કરતું હોવું જોઈએ, કઈ કઈ શરત છે? તો કે ફર્સ્ટ, આ એમસીક્યુ માટે અથવા તો એક્સપ્લેનેશન આવતું હોય તો ત્યારે પણ પૂછાય, ખૂબ જ અગત્યનું, ચાર શરત છે યાદ રાખવાની। પહેલી શરત છે, એક બિંદુએ સાઈની એક જ કિંમત હોય, કોઈ પણ એક બિંદુએ સાઈની એક જ કિંમત હોવી જોઈએ, એક પોઈન્ટ ઉપર સાઈની એક જ વેલ્યુ હોવી જોઈએ, એક બિંદુએ સાઈની એક જ કિંમત હોવી જોઈએ। બીજી અગત્યની શરત છે, સાઈનું મૂલ્ય ચોક્કસ નિશ્ચિત હોવું જોઈએ, સાઈનું મૂલ્ય નિશ્ચિત હોવું જોઈએ। સાઈ હેઝ ફાઇનાઇટ વેલ્યુ, બરોબર, સાઈની કિંમત કોઈ પણ પોઈન્ટ ઉપર સાઈની વેલ્યુ એક જ હોવી જોઈએ, સાઈ હેઝ ફાઇનાઇટ વેલ્યુ, નિશ્ચિત મૂલ્ય હોવું જોઈએ। ત્રીજી શરત, સાઈનું મૂલ્ય બધા જ અક્ષો માટે સતત હોવું જોઈએ, સાઈનું મૂલ્ય બધા જ અક્ષો માટે સતત હોવું જોઈએ, કન્ટિન્યુઅસ। વેલ્યુ ઓફ સાઈ શુડ બી કન્ટિન્યુઅસ, બરોબર, સતત હોવું જોઈએ, ફાઇનાઇટ હોવું જોઈએ અને એક જ કિંમત હોવી જોઈએ। અને ચોથી અગત્યની જે શરત છે, નોર્મલાઇઝ વેલ્યુ હોવી જોઈએ, સાઈનું મૂલ્ય સામાન્યકૃત
જેને નોર્મલાઇઝ કહેવાય. સાઈનું મૂલ્ય સામાન્યીકૃત એટલે કે નોર્મલાઇઝ હોવું જોઈએ. નોર્મલાઇઝ કન્ડિશનનું પાલન કરતું હોય. નોર્મલાઇઝ કન્ડિશન એટલે સાઈનું સાઈ સ્ક્વેર કરીને ડીએક્સ સાથે વિકલન કરી એનું ઇન્ટિગ્રેશન લેવાનું. આનો જવાબ 1 આવે તો એ નોર્મલાઇઝ કહેવાય. આ નોર્મલાઇઝ કન્ડિશન કહેવાય. બરાબર. ઉપરોક્ત શરતનું પાલન કરતા તરંગ ફલનો સુયોગ્ય વર્તુણકવાળા તરંગ વિધેયો કહેવાય એને. આ જે ચારે ચાર શરતનું પાલન કરતા હોય એને સુયોગ્ય વર્તુણકવાળા તરંગ વિધેયો કહેવાય. જે તરંગ વિધેય આ ચારેય શરતનું પાલન કરે એને સુયોગ્ય વર્તુણકવાળા તરંગ વિધેય કહેવાય. એટલે આ ચાર અગત્યની શરત છે સાઈ માટે. વેલ્યુ એક જ હોવી જોઈએ. સાઈ હેઝ યુનિટ વેલ્યુ. બરાબર. સાઈ હેઝ ફાઇનાઇટ વેલ્યુ, નિશ્ચિત મૂલ્ય હોવું જોઈએ. સાઈ હેઝ કન્ટિન્યુઅસ વેલ્યુ ઇન ઓલ ધી એક્સિસ. સાઈનું મૂલ્ય બધા જ અક્ષો માટે સામાન્ય સતત હોવું જોઈએ. અને સાઈનું મૂલ્ય સામાન્યીકૃત એટલે કે સાઈ હેઝ નોર્મલાઇઝ વેલ્યુ. એટલે સાઈ સ્ક્વેર ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 જવાબ આવવો જોઈએ. આ બધી વસ્તુ છે એ સાઈના મૂલ્ય માટેની અગત્યની ચાર શરત છે. અને આ ચાર શરતનું પાલન થતું હોય તો એ તરંગફળનો સુયોગ્ય વર્તુણકવાળા તરંગ વિધેયો છે એવું કહેવાય. ઘણી વખત તરંગ વિધેય વાસ્તવિક મૂલ્ય ધરાવતું હોતું નથી. આ ખાસ યાદ રાખજો. ઘણા કેસમાં શું થાય, વાસ્તવિક એટલે આપણી રિયલ વેલ્યુ જે 1, 2, 3, 4 આ બધી વેલ્યુ છે. પણ ઘણી વખત તરંગ વિધેય વાસ્તવિક વેલ્યુ રિયલ નંબર ધરાવતું નથી. વાસ્તવિક કિંમત ધરાવતું ન હોય. હવે આપણે જે સાઈ સ્ટારની વાત કરી હતી ને કોમ્પ્લેક્સ કોન્જ્યુગેશનની, એનું ફિઝિકલ સિગ્નિફિકન્સ આપીએ છીએ, એનું મિનિંગ આપીએ છીએ. ઘણી વખત સાઈ જે છે એ વાસ્તવિક મૂલ્ય ધરાવતું ન હોય તો એનો મતલબ એવો થાય કે કાલ્પનિક મૂલ્ય ધરાવતું હશે. અર્થાત કાલ્પનિક સંખ્યા આઈ ધરાવતું હોય, ઇમેજનરી વેલ્યુ આઈ, જેને ઇમેજનરી વેલ્યુ કહેવાય એટલે આઈ લખ્યું છે. આઈ ધરાવતું હોય જ્યાં આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1. આ તમને ખબર છે સૂત્ર, જ્યાં આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1. હવે આ કેસની અંદર ઇમેજનરી વેલ્યુ જ્યારે આવતી હોય એટલે કે રિયલ વેલ્યુ ન હોય ત્યારે તમારે ખાસ નોર્મલાઇઝ કન્ડિશનમાં કોમ્પ્લેક્સ કોન્જ્યુગેશન લેવાનું. આવા કેસની અંદર આ શરતનું પાલન ના થાય. સાઈ સ્ક્વેર ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 શરતનું પાલન ન થાય, આનું પાલન ન થાય. આના બદલે ત્યારે આ શરતનું પાલન થાય. સાઈ સ્ક્વેર નહીં લેવાનો પણ સાઈ લેવાનો અને બીજું એનું કોમ્પ્લેક્સ કોન્જ્યુગેશન લેવાનું, જેને આપણે સાઈ સ્ટાર કહીએ. ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આ શરતનું પાલન થાય. બરાબર. જે ચોથી શરત છે આ શરત બદલાઈ જાય, આ શરતનું પાલન થાય. આ ખાસ યાદ રાખવાનું. જ્યાં સાઈ એક કોન્જ્યુગેટ ફોર્મ કહેવાય, જ્યાં સાઈ જે છે એ શું છે, સાઈ એસ કોન્જ્યુગેટ ફોર્મ છે અને સાઈ સ્ટાર એ સાઈનું કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ છે. કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ ઓફ સાઈ. અને સાઈ જે છે એનું કોન્જ્યુગેટ ફોર્મ કહેવાય. એટલે આ રીતે ટૂંકમાં તમારે સાઈ અને સાઈ સ્ટાર લેવા પડે જ્યારે પણ તમે એનું નોર્મલાઇઝ કન્ડિશન ચેક કરતા હોય ત્યારે. ખાસ યાદ રાખજો, નોર્મલાઇઝ કન્ડિશન ચેક કરતા હોય ત્યારે તમારે સાઈ અને સાઈ સ્ટાર લેવા પડશે, તો ને તો જ તમે એ ચેક કરી શકશો. એટલે આ સામાન્યીકૃત તરંગ વિધેયની વાત થઈ. સામાન્યીકૃત તરંગ વિધેય
normalized wave function. सामान्यीकृत तरंग विधेय को ने कहवा अथवा तो नॉर्मलाइज वेव फंक्शन जो नॉर्मलाइज कंडीशन नु पालन करता हो अने नॉर्मलाइज कंडीशन शू छे तो के साई स्टार इज इक्वल टू सॉरी साई स्क्वेर इज डी एक्स इंटीग्रेशन फॉर्म में हो तो ये वन आवु जो अथवा तो जो इमेजिनरी वेल्यू हो तो साई इंटू साई स्टार डी एक्स एनु इंटीग्रेशन छे वन आवु जो मैक्स बोर नामना वैज्ञानिके साई स्क्वेर नु भौतिक अर्थघटन समझायु फिजिकल सिग्निफिकन्स भौतिक अर्थघटन समझायु साई स्क्वेर नु भौतिक अर्थघटन समझायु अने आ अनुसार साई स्क्वेर ए अवकाश में कोई पण बिंदु है साई स्क्वेर शू छे आ अनुसार तो के साई स्क्वेर ए अवकाश में कोईपण बिंदु ए अवकाश में कोईपण बिंदु ए अणु अथवा कण अथवा इलेक्ट्रॉन અણુની અંદર બને આવી જાય કણ અને ઇલેક્ટ્રોન મળવાની શક્યતા મળવાની શક્યતા અથવા શક્ય ઘનતા દર્શાવે અથવા શક્ય ઘનતા દર્શાવે પ્રોબેબિલિટી ટુ ગેટિંગ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇલેક્ટ્રોન ડેન્સિટી પ્રોબેબિલિટી getting electron probability density to getting electron બરોબર એને સાઈ સ્ક્વેર કહેવાય જે મેક્સ પ્લાન્કે સમજાવ્યું હવે ધારો કે કોઈ અણુ જે છે એ x + dx કદમાં એક દિશામાં એક્સ દિશામાં ગતિ કરે છે ધારો કે કોઈ કણ અથવા અણુ એક્સ + ડીએક્સ જેટલા કદમાં એક્સ દિશામાં ગતિ કરે છે તો એક બિંદુથી એકમ અંતરે કણ મળવાની સંભાવના તો કોઈ એક બિંદુથી યુનિટ ડિસ્ટન્સ એકમ અંતરે કણ મળવાની સંભાવના એટલે સાઈ સ્ક્વેર જ્યાં સાઈ વાસ્તવિક છે સાઈ જો ઇમેજનરી હોય તો શું લખાય વાસ્તવિક છે જો ઇમેજનરી હોય તો સાઈ ઇન્ટુ સાઈ સ્ટાર લખવું પડે અને સાઈ વાસ્તવિક હોય તો સાઈ સ્ક્વેર લખી શકો અથવા અથવા તમારે આમ લખવું પડે સાઈ સ્ક્વેરના બદલે સાઈ ઇન્ટુ સાઈ સ્ટાર તો અહીંયા લખવું પડે કૌંસમાં કે જ્યાં સાઈ એ વાસ્તવિક નથી પણ કોમ્પ્લેક્સ છે એટલે એમાં આઈ આવતું હોય આના વડે દર્શાવાય આ કદમાં કણ મળવાની સંભાવના 1.0 આનો મતલબ આવો થાય કણ મળવાની સંભાવના જે છે એ 1.0 અર્થાત 100% હોવી જોઈએ 100% હોવી જોઈએ કારણ કે કણ આ ડીએક્સ કદમાં ક્યાંક તો હોવો જ જોઈએ બરોબર ડીએક્સ જેટલા ભાગમાં એટલે 100% સંભાવના કહેવાય ક્યાંક તો હશે જ કણ 100% એટલા વિસ્તારમાં હશે જ ગાણિતિક રીતે આ માટે આપણે જો સમજાવવું હોય તો આ રીતે સમજાવી શકો તમે કે ભાઈ એક્સ જેટલો વિસ્તાર ડી એક્સ ચલિત છે એટલે અહીંયા માઇનસ એક્સથી લઈ અને પ્લસ એક્સ જેટલા વિસ્તારમાં
साई स्क्वेर डी एक्स आनु संकलन करो एटले एनो जवाब वन आवे, एनो मतलब 100% क्या कण माइनस एक्स के एक्स नी वच्चे कोई जगह हशे ज। अथवा तमे नॉर्मलाइज फंक्शन ने आम पण दर्शावी शको माइनस एक्स टू प्लस एक्स इंटीग्रेशन में साई इंटू साई स्टार। आ क्यारे? तो के साई में इमेजिनरी वेल्यू आती हुई, बधी वेल्यू रियल न होय त्यारे, ત્યારે આ સમીકરણ દર્શાવી શકો, એમાં કોઈક જગ્યાએ તો કોણ આમાં હશે જ, બરાબર। આથી આપણે એવું કહી શકીએ કે અહીં માઇનસ ઇન્ફિનિટથી પ્લસ ઇન્ફિનિટ એ અવકાશમાં અનંત અંતરમાં કોઈ એક જ દિશામાં અવકાશમાં અનંત અંતરમાં કોઈ એક જ દિશામાં અનંતરમાં કોઈ એક જ દિશામાં કોણ મળવાની સંભાવના દર્શાવે। અહીં સંકલન જે છે ને એને અવકાશીય ઘટન પણ કહેવાય, આને અવકાશીય ઘટન કહેવાય। સંકલન જે આપણે લખીએ છીએ ઇટ ઇઝ થ્રી ડાયમેન્શનલ કોમ્પોનન્ટ, અવકાશીય ઘટક પણ કહેવાય। અને ત્રિપરિમાણમાં અવકાશમાં અવકાશીય ઘટક કયા કયા શક્ય બને? ત્રિપરિમાણમાં ડીએક્સ ડીવાય અને ડીઝેડ, આમ ત્રણ અવકાશીય ઘટક શક્ય બને। ત્રણે ત્રણને જો સાથે દર્શાવવો હોય, એક્સ કે વાય કે ઝેડ હોય, તો ડીએક્સ ડીવાય ડીઝેડ લખી શકો, પણ ત્રણેયને જો તમારે સાથે દર્શાવવો હોય તો એના માટે સામાન્ય ચિહ્ન આ ત્રણેય માટે ડી ટાઉ વાપરવાનો, ડી ટાઉ એટલે ત્રણેય આવી જાય એમાં, અથવા ડી વી લખવાનું, ટોટલ વોલ્યુમ, આ વોલ્યુમ માટે શબ્દ ડી વી લખવાનો, અથવા ડી ટાઉ વાપરી શકાય। અથવા અહીંયા તમે ડીવી પણ વાપરી શકો। તરંગ વિધેય ઉપરોક્ત શરતનું પાલન કરતું હોય, આગળ જઈ પી આ જે બેમાંથી કોઈ પણ સાઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન અથવા તો સાઈ ઇન્ટુ સાઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન, તો આવા તરંગ વિધેયને સામાન્યકૃત તરંગ વિધેય કહેવાય। નોર્મલાઇઝ વેવ ફંક્શન કોને કહેવાય? તો જે નોર્મલાઇઝ કન્ડિશનનું પાલન કરે જે વેવ ફંક્શન એને આપણે નોર્મલાઇઝ વેવ ફંક્શન કહીએ। જો તરંગ વિધેય સાઈ સ્ક્વેર ડી ડી ટાઉ અથવા તો ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ વન આનું પાલન કરતું હોય, જ્યાં સાઈ જે કેવો છે, સાઈ વાસ્તવિક, અથવા માઇનસ એક્સ ટુ પ્લસ એક્સ સાઈ ઇન્ટુ સાઈ સ્ક્વેર ડી એક્સ, જ્યાં સાઈ કોમ્પ્લેક્સ છે, આ શરતનું પાલન થતું હોય, જો તરંગ વિધેયનું પાલન કરે આ બંને શરતમાંથી કોઈ પણ, તો તેને નોર્મલાઇઝ અથવા તો સામાન્યકૃત તરંગ વિધેય કહેવાય। નોર્મલાઇઝ વેવ ફંક્શન અથવા સામાન્યકૃત તરંગ વિધેય કહેવાય। શ્રોડિંજર સમીકરણનો ઉકેલ મેળવ્યા બાદ મળતા તરંગ વિધેય જો ઉપરોક્ત શરતનું પાલન ન કરતા હોય તો આવા તરંગ વિધેયને કોઈ અચળાંક આગળ મૂકવામાં આવે, અચળાંક વડે ગુણવામાં આવે। માનો કે આ શરતનું પાલન ન થતું હોય, આપણે શ્રોડિંજર ત્રિપરિમાણીય તરંગ વિધેય દર્શાવે છે, એટલે હું શ્રોડિંજરની વાત કરું છું કે ભાઈ શ્રોડિંજર આપણે એફ વાય બી એસીમાં આવી ગયું, શ્રોડિંજર તરંગ સમીકરણનો ઉકેલ ને બધું, તો જો શ્રોડિંજર તરંગ સમીકરણનો ઉકેલ, શ્રોડિંજર સમીકરણનો ઉકેલ ઉપરોક્ત શરતનું પાલન ન કરતો હોય ન કરે તો તેને આપણે કોઈ અચળાંકથી ગુણવાનું, એને નોર્મલાઇઝ કોન્સ્ટન્ટ કહેવાય, સામાન્યકૃત અચળાંક કહેવાય, તો તેને એવા અચળાંક એન વડે ગુણીએ જેથી મળતું નવું તરંગ વિધેય ઉપરોક્ત શરતનું પાલન કરે,
જેથી મળતું નવું તરંગ વિધેય ઉપરોક્ત શરતનું પાલન કરે. અહીંયા અચળાંક એનને કહેવાય નોર્મલાઇઝ કોન્સ્ટન્ટ, સામાન્યકૃત અચળાંક. બરોબર, એન વડે તમારે ગુણવાનું જેથી મળતું તરંગ વિધેય છે એ ઉપરોક્ત શરતનું પાલન કરે, આકાશીય દ્રાકોણ. એટલે તમે આ રીતે લખી શકશો, એન વડે ગુણવાનું, એન સાઈ ઇન્ટુ એન સાઈ ઇઝ ઇક્વલ ટુ ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1. તેને અર્થાત તેનો મિનિંગ આવો થાય, એન જે છે અચળાંક છે એટલે બ્રેકેટની બહાર લખીએ, એન સ્ક્વેર સાઈ સ્ક્વેર ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1. અથવા જો સાઈ વાસ્તવિક ન હોય તો આપણે આ રીતે લખી શકીએ, સાઈ ઇન્ટુ સાઈ સ્ટાર, જો સાઈ કોમ્પ્લેક્સ હોય તો ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર, આ બધી જ વાત થઈ સામાન્યકૃત શરતની વાત થઈ. બે પ્રકારની શરત આવે, એક સામાન્યકૃત શરત અને બીજી નોર્મલાઇઝ કન્ડિશન, અને બીજી જે છે ઓર્થોગોનલ કન્ડિશન આવે, ઓર્થોગોનલ શરત. હવે વાત કરવાની છે ઓર્થોગોનલ કન્ડિશન કોને કહેવાય. ઓર્થોગોનલ તરંગ વિધેય, જે તરંગ વિધેય ઓર્થોગોનલ શરતનું પાલન કરે એને ઓર્થોગોનલ કહેવાય. અને એ ઓર્થોગોનલ શરત એટલે શું, તો કે ધારો કે બે જુદા જુદા તરંગ વિધેય હોય, તરંગ વિધેય સાઈ એ અને સાઈ બી, એ ઓર્થોગોનલ ક્યારે કહેવાય, ત્યારે જ કહેવાય, એ ઓર્થોગોનલ ત્યારે જ કહેવાય જ્યારે સાઈ એ ઇન્ટુ સાઈ બી આ બંનેનો ગુણાકાર 0 આવવો જોઈએ. જેમ જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી છે, બંને જુદા જુદા છે. બરાબર, જ્યાં બંનેનો ગુણાકાર જો 0 આવતો હોય તો એને ઓર્થોગોનલ કહેવાય, અને જો બંનેનો ગુણાકાર કરી અને એનું વિકલન 1 આવતું હોય તો એને નોર્મલાઇઝ કહેવાય. બરાબર, સામાન્ય જેને કહેવાય સામાન્યકૃત તરંગ વિધેય કહેવાય. અને ઓર્થોગોનલ એટલે એની કિંમત જે છે એ 0 આવવી જોઈએ. બરાબર, એ 0 આવે તો જ એ ઓર્થોગોનલ કહેવાય. ધારો કે હાઇડ્રોજન પરમાણુ માટે 1s અને 2s કક્ષકો માટેના તરંગ વિધેયો આપણે અનુક્રમે હાઇડ્રોજન પરમાણુ માટેની વાત કરીએ કે ભાઈ હાઇડ્રોજન પરમાણુમાં 1s અને 2s કક્ષકો માટેના તરંગ વિધેય અનુક્રમે સાઈ એ અને સાઈ બી લઈએ. તો આ બે તરંગ વિધેય ઓર્થોગોનલ ત્યારે જ કહેવાય તે ઓર્થોગોનલ શરતનું પાલન કરતા હોય, અને જો એ 1 આવે તો એ તરંગ વિધેયો એકબીજાને સામાન્યકૃત છે એવું કહેવાય. એટલે કે અહીં સાઈ એ ઇન્ટુ સાઈ બી ઇઝ ઇક્વલ ટુ 1 આવે તો આને સામાન્યકૃત કહેવાય. અને જો તરંગ વિધેયો ઓર્થોગોનલ તથા સામાન્યકૃત બંને લાક્ષણિકતા ધરાવતા હોય તો ઓર્થોગોનલ પ્લસ નોર્મલાઇઝ, એટલે કે એને ઓર્થો નોર્મલ એવું નામ આપવાનું. જો બંને શરતનું પાલન થતું હોય તો તેને ઓર્થો નોર્મલ કહેવાનું. નોર્મલાઇઝ પણ છે અને ઓર્થોગોનલ પણ છે. એટલે આ રીતે સાઈ એ ઇન્ટુ સાઈ બી ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 0 આવવું જોઈએ જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી હોય. બરાબર, તો આને ઓર્થોગોનલ કહેવાય. અને સાઈ એ ઇન્ટુ સાઈ બી ડી ટાઉ એટલે બંને એક જ વસ્તુ મેં લીધી છે, ઇઝ ઇક્વલ ટુ 1. આ ક્યારે આવે, જ્યારે એ ઇક્વલ ટુ બી હોય ત્યારે. તો આને આપણે ઓર્થો નોર્મલ તરંગ વિધેય છે એવું કહેવાય.
ઓર્થો નોર્મલ તરંગ વિધેય એટલે બંને વસ્તુ બંને શરતનું પાલન થતું હોવું જોઈએ. તો આને ઓર્થો નોર્મલ તરંગ વિધેય છે એવું કહેવાય. ખાસ નોર્મલાઇઝ કોન્સ્ટન્ટ એન જે છે એ મેળવવાનું પૂછી શકે, બરાબર. એનની તારવણી કેવી રીતે કરવી, હવે એમસીક્યુ જે છે એ અહીંથી સ્ટાર્ટ થઈ શકે. આ ટાઈપનું એમસીક્યુ આવી શકે કે તમને કોઈ તરંગ વિધેય આપી દે કે ભાઈ તરંગ વિધેય સાઈ એન ઇઝ ઇક્વલ ટુ એન કોન્સ્ટન્ટ છે એન સાઈન એન પાઈ અપોન એ એક્સ હોય તો આ એક્સનો સહગુણાંક થયો આગળનો, બરાબર. આ એક્સનો સહગુણાંક આ હોય તો સામાન્યકૃત અચળાંક એનની કિંમત શોધો. તો સામાન્યકૃત એન ઇઝ ઇક્વલ ટુ વોટ આની કિંમત શોધો. સામાન્યકૃત અચળાંક નોર્મલાઇઝ કોન્સ્ટન્ટ એન શોધવો છે આપણે. ચાલો કેવી રીતે શોધશો, તો કે નોર્મલાઇઝ કન્ડિશન તો તમને ખબર જ છે. વોટ ઇઝ નોર્મલાઇઝ કન્ડિશન? લિમિટ આપી દીધી છે જ્યાં એક્સની કિંમત, જ્યાં એક્સની જે વેલ્યુ છે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરોથી એક્સ ઇઝ ઇક્વલ ટુ એ, એટલે આ બે કિંમત તમારે મૂકવાની. એક્સની જે ન્યૂનતમ લિમિટ ઝીરો છે, મહત્તમ લિમિટ એ છે. જુઓ સાઈ એન ઇન્ટુ સાઈ એન ડી ટાઉ, બરોબર, ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમને આપી દીધા છે ઝીરોથી એ એક્સની કિંમત. તરંગ વિધેય આપ્યું છે એને બે વાર લખવાનું, સાઈ એન બે વખત મેં લખ્યા છે, એટલે સાઈ એન બરાબર એન સાઈન એન પાય અપોન એ એક્સ ઇન્ટુ એન સાઈન એન પાય અપોન એ એક્સ, આ રીતે લખી દેવાનું. એન સામાન્ય છે એટલે એનને બ્રેકેટની બહાર લખશો તો એ એન સ્ક્વેર કહેવાય. ઝીરો ટુ એ બ્રેકેટની અંદર સાઈન એન પાય એ અપન એક્સ બે વખત છે, એટલે સાઈન સ્ક્વેર એન પાય અપન એ ઇન્ટુ એક્સ, આમ લખી શકાય. હવે એક બીજું સૂત્ર છે, સાઈન સ્ક્વેર ફાઈનું સૂત્ર. સાઈન સ્ક્વેર ફાઈ બરાબર સૂત્ર છે, આ રીતે સૂત્ર આવશે. જો કોસ કોસ ટુ ફાઈ નું સૂત્ર આવું છે, ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર ફાઈ માઇનસ સાઈન સ્ક્વેર ફાઈ. આપણે સાઈન સ્ક્વેર ફાઈ ને સૂત્રનો કરતા બનાવવાનો છે, તો આપણે અથવા કોસ, તો આ રીતે લખશું. જો કોસ ટુ ફાઈ ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેરની જગ્યાએ કોસ સ્ક્વેર વત્તા સાઈન સ્ક્વેર બરાબર વન આવે, તો કોસ સ્ક્વેરની જગ્યાએ આવે વન માઇનસ સાઇન સ્ક્વેર ફાઈ માઇનસ સાઇન સ્ક્વેર ફાઈ. એટલે અહીંયા સાઇન સ્ક્વેર ફાઈ બે વખત છે, જુઓ. એટલે કોસ ટુ ફાઈ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ ટુ સાઇન સ્ક્વેર ફાઈ. હવે આમાં સાઇન સ્ક્વેર ફાઈને સૂત્રનો કરતા બનાવો. આ વન આ બાજુ આવશે, અથવા આ માઇનસ ટુ સાઇન સ્ક્વેરને આ બાજુ લાવો એટલે પ્લસ થઈ જાય. કોસ ટુ ફાઈને સામે લઈ જાઓ એટલે માઇનસ થશે, વન માઇનસ કોસ ટુ ફાઈ. આ ટુ જે છે એ સામે જશે એટલે એ છેદમાં આવશે, આ સૂત્ર આવશે. તો આ સૂત્ર આપણે જે છે ડાયરેક્ટ અહીંયા ઉપયોગમાં લઈ શકશું, આની જગ્યાએ સૂત્રનો ઉપયોગ કરી શકશું સાઈન સ્ક્વેરની જગ્યાએ. અને ફાઈ બરાબર એન પાઈ અપોન એ ઇન્ટુ એક્સ છે, એટલે અહીંયા હવે આ સમીકરણને આ રીતે લખાય, એન સ્ક્વેર ઝીરો ટુ એ લિમિટ વન બાય ટુ ઇન્ટુ વન માઇનસ કોસ ટુ પાય ટુ એન પાય અપોન એ ઇન્ટુ એક્સ. સૂત્ર લખી દીધું આપણે, ટુ ફાઈ છે અહીંયા, ટુ છે જો ગુણાકારમાં, ફાઈની જગ્યાએ તો એન પાય અપોન એ જ લીધું છે, પણ ટુ ગુણાકારમાં છે એટલે ટુ એન પાય અપોન એક્સ મેં લખેલ છે. બ્રેકેટ ઓવર dx ઇઝ ઇક્વલ ટુ વન, નોર્મલાઇઝ શરતનું જો પાલન કરતા હોય તો. આ ટુ જે છે અહીંયા આના છેદમાં આવશે એટલે અહીંયા આવશે. હવે નેક્સ્ટ આવશે અહીંયા એન સ્ક્વેર બાય ટુ,
n square by 2 0 to a આ 1 નું ડિફરન્શિયલ x ની સાપેક્ષમાં 0 થઈ જાય તમને ખ્યાલ છે. હવે આપણાનું ડિફરન્શિયલ અહીંયા ખાસ કરવાનું છે, આ 1 કોન્સ્ટન્ટ એક વખત આનું કરવાનું બરાબર. આ કોસ જે છે એનું કોસ 2n પાઈ અપન a ઇન્ટુ x એનું dx ની સાપેક્ષમાં કરવાનું, એટલે x નું વિકલન dx ની સાપેક્ષમાં કરો સોરી ઇન્ટિગ્રેશન, તો એ થશે x અપન dx અપન x એટલે એ 1 થઈ જશે. જો આ 1 થશે, ખાસ ધ્યાન રાખજો, આ 1 આ 1 થશે એટલે આ x ની કિંમત 1 થઈ ગઈ. હવે અહીંયા બે લિમિટ તમારે મૂકવાની, 0 અને a. પહેલા તમારે 0 બે જે જુદી જુદી લિમિટ મૂકવાની છે એની જગ્યાએ 0 મૂકવાની, એની જગ્યાએ 0 મૂકશો એટલે આખી ટર્મ 0 થઈ જશે. અને બીજી વખત તમારે એની જગ્યાએ 1 મૂકવાની, જો આ રીતે માઇનસ કોસ 2n પાઈ અપન a ઇન્ટુ x છે અપન dx, આનું ડિફરન્શિયલ કરવાનું છે અને બે જુદી જુદી લિમિટ મૂકવાની. એટલે 2 આપણે સામાન્ય બહાર લીધા છે, અહીંયા 0 ટુ a લિમિટ છે. એક વખત અહીંયા a બરાબર 0 મૂકશો એટલે આખી કિંમત 0 થઈ જશે, અને બીજી વખત તમારે એ બરાબર અહીંયા એ મૂકવાના, એટલે પાઈના ગુણકમાં જ્યારે કોસ હોય, કોસ ફંક્શન કોસ 0 એ જ એની કિંમત 1 આવે એ તમને ખબર છે. કોસ પાઈ બાય 2 એટલે કોસ પાઈ બાય 2ની કિંમત આવે, કોસ 0 એટલે 1, કોસ પાઈ બાય 2 એટલે 0 આવે કિંમત, અને કોસ પાઈ એટલે 1. પાઈના ગુણકમાં કોસ હોય ત્યારે એની કિંમત 1 આવે, ખાસ ધ્યાન રાખજો. એટલે અહીંયા કોસની કિંમત જે છે એ પાઈના ગુણકમાં હોય ત્યારે આપણે 1 લેવી પડે, એટલે અહીંયા 1 માઇનસ 0 dx. આ વિકલન ના સમજાતું તમને લખતે આનું સમજાવું, વિકલન 1 માઇનસ 0 dx ઇઝ ઇક્વલ ટુ 1. અત્યારે આપણે શું લખી દીધું છે, ફક્ત હજી વિકલન નથી કર્યું, વિકલન હું અલગથી સમજાવું છું. અત્યારે મેં ખાલી આ કિંમત લખી છે કે ભાઈ અહીંયા જે પાઈના ગુણકમાં છે કોસ ફંક્શન, તો કોસ ફંક્શન પાઈના ગુણકમાં હોય ત્યારે એની કિંમત 0 આવે, અને પાઈ બાય 2 હોય તો 1 આવે, એટલે આખી કિંમત મેં અત્યારે 0 લઈ લીધી. હવે આનું વિકલન કરવું છે, જુઓ આનું વિકલન કરવું હોય તો આમાં ક્યાંય એક્સ વાળી અહીંયા જે છે અહીં 1 છે માઇનસ 0 ઇન્ટુ ડી એક્સ, એક્સની સાપેક્ષમાં મારે આનું વિકલન કરવું છે. એટલે ટૂંકમાં કહીએ તો આ 1 માઇનસ 0 એટલે એ 0 જ થઈ ગયા, સોરી 1 માઇનસ 0 એટલે એ 1 જ થશે. તો હવે એક્સની સાપેક્ષમાં જો વિકલન કરવું હોય તો એન સ્ક્વેર બાય 2 0 ટુ એ, આગળ 1 છે જ, 1 ડીએક્સ લખો કે ડીએક્સ લખો, બે એક જ વસ્તુ થઈ, ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1, અને ડીએક્સનું વિકલન થશે એક્સ. એક વખત એક્સ બરાબર 0 મૂકવાની અને એક વખત એક્સ બરાબર 1 લિમિટ મૂકવાની. જો ડીએક્સનું વિકલન શું થશે, એન સ્ક્વેર બાય 2 ડીએક્સનું વિકલન એક્સ, એક વખત 0 લિમિટ, એક વખત જે મહત્તમ લિમિટ છે એ મૂકવાની અને બીજી વખત 0. એટલે આપણે કેવી રીતે લિમિટ મૂકી શકશું, અહીંયા જુદી જુદી જો લિમિટ લખવી હોય તમારે તો એક વખત એક્સ બરાબર આ રીતે લખી શકાય. જુઓ એન સ્ક્વેર બાય 2 એક વખત એક્સ બરાબર મહત્તમ લિમિટ એટલે એ, બીજી વખત માઇનસ કરીને ન્યૂનતમ લિમિટ એટલે 0 બરાબર 1, એટલે એન સ્ક્વેર ઇન્ટુ એ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 1. સો વોટ ઇઝ એન સ્ક્વેર, એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ 2 અહીંયા આવશે એ છેદમાં આવશે 2 બાય એ. તો વોટ ઇઝ એન, એન ઇઝ ઇક્વલ ટુ આનું વર્ગમૂળ લેવાનું અંડર રૂટ 2 બાય એ. આ એમસીક્યુમાં કિંમત આપેલી હોય. અહીંયા જોજો, હું ખાસ વધારે વિકલનમાં તમને નથી લઈ જતો, વિકલન અત્યારે આપણે કર્યું જ નથી. કોસનું વિકલન હું તમને સમજાવતો હતો કે એક વખત આનું વિકલન થાય બીજી ટર્મ કોન્સ્ટન્ટ રહે, પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો આ જે ફંક્શન છે કોસ ફંક્શન એ કોસ પાઈના ગુણકમાં હોય, કોસ 0 ની કિંમત 1 આવે, કોસ પાઈ બાય 2 ની કિંમત જે છે એ 0 આવે બરાબર. એટલે કોસ ટૂંકમાં 0 અથવા તો કોસ પાઈના ગુણકમાં હોય અહીંયા તો ત્યારે એની કિંમત જે છે એ
તમારે ઝીરો લેવી પડે, એટલે આખી કિંમત છે એ ઝીરો થઈ જશે. આખી કિંમત ઝીરો લઈ લેશો એટલે આટલું બાકી રહેશે, ને પછી વન સાથે ડીએક્સનું મલ્ટીપ્લાય કરશો એટલે ડીએક્સ થશે, ને ડીએક્સનું સંકલન વિકલન થશે એક્સ, સોરી ડીએક્સનું સંકલન થશે એક્સ, અને એની બે લિમિટ ઝીરો અને એ મૂકશો. એક વખત હાયર લિમિટ મૂકવાની એ, બીજી વખત લોઅર લિમિટ ઝીરો માઇનસ કરીને, એટલે આ જવાબ આવશે. આમાં એનને સૂત્રનો કરતા બનાવશો એટલે એન બાય ટુ જે વેલ્યુ આવશે એને નોર્મલાઇઝ કોન્સ્ટન્ટની વેલ્યુ કહેવાય, જે તમારે એન ફાઇન્ડ આઉટ કરવાનો છે. આની કિંમત આવે છે અંડર રૂટ ટુ બાય એ, બરાબર. અહીંયા ફંક્શન ચેન્જ કરીને કે કોઈ પણ વિધેય આપી શકે. હજી આપણે એક બે એક્ઝામ્પલ બીજા પણ પ્રેક્ટિસ કરશું આમાં નેક્સ્ટ લેક્ચરની અંદર, પણ આ રીતે એન ફાઇન્ડ આઉટ કરવાનો પૂછી શકે. સો થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ ઇન ધીસ લેક્ચર.